गुड मॉर्निंग स्टूडेंट्स, अपने मैथ्स में चैप्टर नंबर 11 में 11.2 कम्प्लीट करीने पछी आपणे स्टार्ट करेलू 11.3 तेनी अंदर आपणे सूत्रों जोया अने त्यार पछी 11.3 नी अंदर आपणे प्रश्न 1-4 दाखलाओ सीखी लीधा छे। हवे आ वीडियोनी अंदर आपणे प्रश्न 5 दाखलाओ सीखवानी शुरुआत करवानी छे। तो हवे आपणे शुरुआत करीए प्रश्न नंबर 5। तो अहीं डेनियल एक लंबघन आकारना ओरडानी दीवार अने छत ने रंगे छे। ओके, एटले के लंबघन आकारनो एक ओरडो छे अने एनी छत अने दीवाल ने रंग करवानो छे, जेनी लंबाई पहोळाई अने ऊंचाई क्रमशः 15 मीटर, 10 मीटर अने 7 मीटर छे। रंगना एक डब्बामांथी 100 मीटर स्क्वेर क्षेत्रफळ पर रंग करी शकाय छे। अहीं जुओ, हवे तमने एवुं कीधुं छे लंबाई पहोळाई अने ऊंचाई आपी दीधी छे। ओके, એ કેટલી આપેલી છે? તો જો 15, 10 અને 7 મીટર તમને આપેલી છે, અને રંગના એક ડબ્બામાંથી 100 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ પર રંગ કરી શકાતો હોય તો ઓરડાને રંગવા માટે કેટલા ડબ્બા રંગ જોઈએ છે? એટલે આપણે ડબ્બા કેટલા જોઈએ છે ને રંગ કરવા માટે એની સંખ્યા શોધવાની છે। ઓકે, તો પહેલાં આપણે આપણને જે આપેલું છે લખી લઈએ। તો અહીંયા આપણને લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે અને ઊંચાઈ આપેલી છે, એટલે કે હાઈટ આપેલી છે। તો જુઓ, મેં અહીંયા લખી દીધું છે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ। જુઓ, હવે આ મેં અહીંયા રકમ જ લખેલી છે પહેલાં। તો જુઓ, સરખી રીતે અને દાખલાની આપણે શરૂઆત કરી દઈએ છીએ। અહીંયા તો તમને લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે અને ઊંચાઈ આપેલી છે। એ કેટલી છે? તો એ આપણને રકમની અંદર જ આપેલી છે, 15 મીટર, 10 મીટર અને 7 મીટર। તો એલ બી એચ જુઓ, અહીંયા મેં લખેલું છે, આપણને મળી ગયું છે 15 મીટર, 10 મીટર અને 7 મીટર। આ છે એલ બી અને એચ। હવે આપણે એમ લખીએ કે ઓરડાનું કુલ ક્ષેત્રફળ, તો મેં તમને સૂત્રો લખાવ્યા છે ને એની અંદર પણ તમે લોકોએ લખેલું છે કે ઓરડાનું કુલ ક્ષેત્રફળ માટે ચારેય બાજુ જોઈશે આપણને, કારણ કે ઓરડો છે, તમે લોકોએ જોયેલો છે, જો રૂમમાં તમે બેઠેલા છો જો એની ચાર દીવાલ હશે, ચાર દીવાલ અને બીજે ક્યાં રંગ કરવાનો હોય? તો છત, એટલે કે ઉપરના ભાગમાં રંગ કરવાનો હોય, તો એ તો એ બી આપણે ઇન્ક્લુડ કરવી પડે એની અંદર। તો આ 5 જગ્યા પર આપણે રંગ કરવાનો હોય, આપણને ખબર છે તળિયામાં રંગ નહીં કરવાનો હોય કારણ કે ત્યાં લાદી હોય, એટલા માટે। તો જો એ ચાર બાજુનું ક્ષેત્રફળ આપણે લખી દઈએ અને ત્યાર પછી છત, છત આપણને ખબર છે કેવા આકારની હશે, લંબાઈ પહોળાઈ અલગ છે, એટલે લંબઘન આકારનો આખો જો ઓરડો હોય તો ઉપરની છત છે એ આ રીતની હશે, તો એની લંબાઈ અને પહોળાઈ આપણને મળશે। તો અહીંયા આપણે ગુણ્યા લંબાઈ અને પહોળાઈ કરી દઈએ। ઓકે, તો જુઓ, અહીંયા હું એમ લખી શકું કે ઓરડાનું કુલ ક્ષેત્રફળ બરાબર ચાર બાજુ પ્લસ છત। હવે આ ચાર બાજુ શું કામ? તો ચાર દિવાલને રંગ કરવાનો છે એટલા માટે, ને આ છત છે એટલે કે ઉપરના ભાગમાં પણ આપણે રંગ કરીએ, તો ચાર બાજુઓ છે એમનું સૂત્ર શું થશે? તો મેં જ્યારે તમને સૂત્રો લખાવેલા છે ને એની અંદર લખાવેલું જ છે, તો એની અંદર થશે 2h બ્રેકેટમાં એલ પ્લસ બી, એલ એટલે લંબાઈ, બી એટલે પહોળાઈ, અને અહીંયા છત છે તો એ માટે થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે આપણી પાસે એચ પણ છે, એલ પણ છે અને બી પણ છે, તો ફક્ત આપણે એની વેલ્યુ મૂકી દઈએ અહીંયા। તો એચ આપણને 7 આપેલા છે, તો જ્યાં એચ દેખાય છે ને તમને ઊંચાઈ, ત્યાં તમારે 7 લખી દેવાનું। ઓકે, ત્યાર પછી એલ, એલ આપણને 15 આપેલા છે, બી છે 10 છે, એલ બી તો આ 15 ગુણ્યા 10 એટલે કે 150 થશે। તો જો 7 × 2 14 થાય, તો અહીંયા 14 લખી દીધા, 15 + 10 કેટલા થશે? 25, તો મેં અહીંયા 25 લખી દીધા છે। હવે ત્યાર પછી 15 ગુણ્યા 10, તો તમને ખબર છે 15 ગુણ્યા 10 150 થશે, તો મેં જો અહીંયા 150 લખી દીધા। હવે આ ધ્યાન રાખજો, અહીંયા ગુણાકાર છે અને અહીંયા સરવાળાની નિશાની છે। ઓકે, તો પહેલાં 25 ગુણ્યા તમારે કેટલા કરી દેવાના? 14, એનો ગુણાકાર કરીને પછી એમાં પ્લસ 150 કરી દેવાના, ભૂલાય નહીં, નિશાની ખાસ ધ્યાન રાખજો તમે। તો જો 14 × 25 કરું છું હું, એટલે મારો આન્સર આવશે 350 પ્લસ, તો એમના એમ જ હતા, એમ અહીંયા લખી દીધા બેઠા જ, 150 પણ એમના જ લખી દીધા। હવે એમનો સરવાળો કરું તો મારો આન્સર આવશે 500 મીટર સ્ક્વેર। ઓકે, આ બંનેનો સરવાળો થશે 500। તો જુઓ, અહીંયા મને કેટલું મળ્યું ઓરડાનું ક્ષેત્રફળ? 500 મીટર સ્ક્વેર। હવે ત્યાર પછી આપણને એવું કીધું છે કે 100 મીટર સ્ક્વેર ભાગમાં રંગ કરવા માટે એક ડબ્બાની જરૂર પડે છે। ઓકે, કારણ કે ક્ષેત્રફળ અને આપણને આપેલું છે રકમની અંદર, તો જુઓ 500 મીટર સ્ક્વેર ભાગ રંગવા માટે કેટલા ડબ્બાની જરૂર પડશે? બરાબર, આપણે ત્રિરાશિ મૂકીએ ને ક્વેશ્ચન માર્ક કરીએ તો ક્રોસ ગુણાકાર થશે, તો 500 × 1 છેદમાં
सौ आवशे। तो जो अहीं मैं लखूँ कुल डब्बा की संख्या बराबर 500 गुणिया एक क्रॉस गुणाकार अने आज हो छेद में आवशे तो छेद में जीरो जीरो कैंसल थी गया तो ऊपर शूँ तो फक्त पांच तो पांच डब्बा की जरूर पड़ से। तो अँ अपने आंसर मिली गये कारण के रकम की अंदर एमज कीधु तू। जुओ फरी एक बार रकम बताऊँ छू, जो अँ स्पष्ट लखेलू है कि रंग कर सकता तो हो तो ओरडा ने रंगवा माटे कितला डब्बा की जरूर पड़े तो आप डब्बा ज फाइंड करवाना था। जुओ कितला डब्बा की जरूर पड़ से तो ये अपने डब्बा की संख्या मिली गई, पांच डब्बा अपने जरूर पड़े रंग करवा माटे। तो अँ लखी देवा कि डेनियल ने रंग करवा माटे पांच डब्बा की जरूर पड़े छे। ओके हवे त्यार पछी प्रश्न नंबर छ, तो जो एमां पण आकृति छे तमने अहीं आपेली छे कि जमणी बाजुए आपेली आकृति में बंने डब्बा कई रीते समान छे, एटले कि आपणे फाइंड करवानुं छे कई रीते समान थाय छे अने कई रीते एकबीजाथी जुदा पड़े छे, एटले समान पण थाय छे अने जुदा पण पड़े छे। तो कया डब्बानुं पार्श्व पृष्ठफळ वधारे हशे एटले आपणे पार्श्व पृष्ठफळ शोधवुं पड़शे, कारण के आपणने रकममां ज पूछेलुं छे कि कया डब्बानुं पार्श्व पृष्ठफळ वधारे छे। तो जुओ पहले आप आकृति जोईए, आम अपने आकृति जोईशू एटले ख्याल आवशे कि आप ऊंचाई केटली लेवी लंबाई केटली लेवानी ने पहोळाई केटली लेवानी। ओके तो पहला अपने जे आपेलो छे आ नळाकार छे। जुओ मैं ज्यारे तमने दाखला सॉरी सूत्रों शीखवाड़ेला हता त्यारे आपणे शीखेला हता, त्यार पछी छे आ समघन। शा माटे समघन समघन मैं कीधुं छे एने एटला माटे कारण के एनी लंबाई पहोळाई अने ऊंचाई बधुं शुं छे सरखुं छे एटला माटे एने कहेवामां आवे समघन। तो हवे आ बंने जे आकृतिઓ છે એની અંદર પાર્શ્વ પૃષ્ઠફળ કયા ડબ્બાનું વધારે છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે। ઓકે તો અહીંયા આપણે રકમની અંદર જ કહી દીધું છે, જુઓ આ બી 7 મીટર છે આ બી 7 મીટર છે એટલે અહીંયા પહોળાઈ અને ઊંચાઈ બંનેની જો અહીંયા પણ 7 અહીંયા પણ 7, ફરીથી એકવાર તમને સમજાવવું જોઈએ એના પરથી તમને આઈડિયા આવશે। આ જુઓ અને આ જુઓ બંનેનું 7 છે, ઊંચાઈ પણ બંનેની 7 સેન્ટીમીટર છે। તો અહીંયા લખી શકું કે નળાકાર અને સમઘનની ઊંચાઈ તેમજ પહોળાઈ કેવી છે સમાન છે અને નળાકાર અને સમઘનના પાયાના આકારો જુદા છે। જો એકનો આકાર આવી રીતે છે અને બીજો કેવો છે આવી રીતે, તો એ આકારો બંને પાયાના કેવા પડે છે જુદા પડે છે। તમે આકૃતિ જુઓ ને ત્યાં જ તમને ખ્યાલ આવી જશે કે જો આ જે છે ને એ કેવું છે ગોળાકાર છે, જ્યારે આ છે એકદમ સ્ટ્રેટ છે। ઓકે તો એ જુદા પડે છે। હવે પહેલાં આપણે જે શોધવાનું છે એ લખી લઈએ, તો પહેલાં આપણે નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધી લઈએ, કારણ કે આપણે શું કીધું છે કોનું પાર્શ્વ પૃષ્ઠફળ છે તે વધારે છે। તો પહેલાં નળાકારનું ફાઇન્ડ કરી લઈએ અને પછી સમઘનનું ફાઇન્ડ કરી લઈએ એટલે આપણને આઈડિયા આવશે કે કોનું વધારે છે। તો જુઓ મેં અહીંયા લખેલું છે નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ, તો એ માટે મેં તમને સૂત્રો લખાવેલા છે 2πRh। શું થશે સૂત્ર 2πRh। હવે પહેલાં મેં તમને કીધું હતું 2 તો એમના એમ જ રહેશે પણ પાઈની વેલ્યુ તમારે મૂકવાની 22ના છેદમાં 7, આગળના વિડીયોની અંદર પણ મેં સમજાવેલું હતું આર એટલે હવે તમને ખબર નથી, પરંતુ જો આપણને આવી રીતે જે નળાકાર છે ને એની અંદર આ આપણને આપેલું છે કેટલું છે 7। મેં તમને કીધું હતું તમને આ વ્યાસ આપી દીધો, વ્યાસને આપણે અડધા કરશું એટલે આપણને મળી જશે ત્રિજ્યા રેડિયસ। ઓકે તો જો મેં 7ના છેદમાં 2 લખી દઉં એટલે એના અડધા થઈ જાય, એટલા માટે મેં અહીંયા લખેલું છે 7ના છેદમાં 2। જો અહીંયા પણ મેં વ્યવસ્થિત તમને સમજાય ને એટલે લખ્યું છે કે આપણે ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ જે આપણને આપેલો છે, જો આ આખું આવી રીતે તમને નળાકાર આપેલો છે તો આનું માપ તમને 7 આપેલું છે। ઓકે હવે આના હું અડધા કરીશ, અડધા એટલે છેદમાં 2, તો જો એના અડધા કરીશું એટલે મને મળી જશે ત્રિજ્યા, ત્રિજ્યા એટલે કે વ્યાસના અડધા મળશે મને। તો એટલા માટે મેં અહીંયા 7ના છેદમાં શું લખી દીધું છે 2 લખેલા છે, અડધા કર્યા છે એટલા માટે આ યાદ રાખજો। દાખલો ગણો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે શા માટે મેં છેદમાં 2 લખેલા છે। ઓકે છેદમાં 2 એટલા માટે લખેલા છે કારણ કે વ્યાસના અડધા કરીએ તો જ આપણને ત્રિજ્યા મળે છે। હવે ત્યાર પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેં 2πRh લખી દીધું, તો હવે 2ની જગ્યા પર તો 2π એટલે હવે મેં તમને સમજાવી દીધું છે 22ના છેદમાં 7 આવશે, આર એટલે પણ તમને ખબર છે હવે 7ના છેદમાં 2, કારણ કે વ્યાસ આપણને 7 આપેલો છે તેના અડધા કરીએ એટલે આપણને ત્રિજ્યા મળશે। એચ પણ તમને રકમની અંદર આપેલો છે, આકૃતિ તમે જોઈશો એટલે ખ્યાલ આવશે 7 જ આપેલા છે તમને। ઓકે એટલા માટે મેં અહીંયા લખી દીધા 7, 7 કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જશે, તો વધશે શું
बीस अने सात, तो जुओ अँ बीस अने सात लखी दीद गुणाकार करशो एट आंसर आ 154 सेंटीमीटर स्क्वेर। ओके, तो नलाकार वक्र सपाटी क्षेत्रफल के 154 सेंटीमीटर स्क्वेर, अँ अपने नलाकार वक्र सपाटी क्षेत्रफल मिली गयु। ओके, हवे समघन अपने पार्श्व पृष्ठफल शोधवानुं छे, तो आपणे शोधीए समघन पार्श्व पृष्ठफल। ओके, तो समघन पार्श्व पृष्ठफल माटेनुं सूत्र आपणी पासे छे ज 4L² ओके, तो अहीं 4 तो तमने खबर छे एज लखशुं, एल एटले तमने आकृतिनी अंदर 7 आपेला छे, तो ज्यां मने एल देखाय छे त्यां हुं लखी दउं 7। तो जुओ अहीं 7 छे, तो 7 × 7 कारण के वर्ग आपेलो छे एटले 7 केटली वार लखवाना, 2 વાર લખવાના છે। ઓકે, હવે ત્યાર પછી 47 × 49 થશે, તો 49 × આપણે 4 કરશું એટલે આન્સર આવશે 196 સેન્ટીમીટર સ્ક્વેર। તો જો અહીં આપણે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ મળી ગયું, હવે આપણે જોઈએ કે કોનું વધારે છે, તો જો એકનું 154 મળ્યું, એકનું 196 મળેલું છે, તો આના પરથી આપણને આઈડિયા આવી જાય કે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે મળે છે। ઓકે, તો તમને જો રકમની અંદર એ જ શોધવાનું કીધેલું, જો રકમની છેલ્લી લાઇન તમે જોશો ને ટેક્સ્ટ બુક હોય તો એમાં પણ જોઈ શકો, અથવા તો અહીંયા મેં તમને બતાવ્યું છે ડબ્બામાં કોનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે છે, તો આપણને પાર્શ્વ પૃષ્ઠફળ બંનેના મળી ગયા, બંનેના મળી જાય એટલે આપણને આઈડિયા આવી જાય કે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે થશે। ઓકે, હવે દાખલા નંબર 7, તો જો અહીંયા 7 મીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવે છે, આ ટાંકીને બનાવવા માટે ધાતુનું કેટલું પતરું જોઈએ, એટલે હવે પતરું કેટલું જોઈશે ને આપણને એ આપણે ફાઇન્ડ કરવાનું છે। ઓકે, અહીંયા આપણને ત્રિજ્યા આપી દીધી છે 7 મીટર ત્રિજ્યા, જો એવું લખેલું છે એટલે હું એમ લખી શકું કે આર ઇઝ ઇક્વલ ટુ 7 મીટર, જો અહીંયા લખેલું છે તો મેં અહીંયા લખી દીધું કે આર ઇઝ ઇક્વલ ટુ, આર એટલે ત્રિજ્યા ઇંગ્લિશમાં એને રેડિયસ કહેવાય એટલા માટે, અને 3 મીટર ઊંચાઈ, હવે એચ ઇઝ ઇક્વલ ટુ ઊંચાઈ થશે તો એ 3 મીટર આપ્યું છે, તો જો મેં અહીંયા લખી દીધું, હવે એક બંધ નળાકાર ટાંકી, હવે બંધ નળાકાર ટાંકી માટેનું સૂત્ર પણ મેં તમને લખાવેલું છે, જો એ તમને યાદ હશે તો અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો કે નળાકારનું કુલ પૃષ્ઠફળ કેટલું, તો 2πr બ્રેકેટમાં આર પ્લસ એચ, આ કેવી રીતે આવે ને એ પણ તમે સમજી શકો કે ધારો કે જો તમારી પાસે આ નળાકાર છે, ઓકે, તો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને બંધ નળાકાર હોય એટલે એનું ક્ષેત્રફળ આપણે બંનેનો સરવાળો કરીએ અને સામાન્ય કાઢી લઈએ, તો આપણને આ મળશે 2πr બ્રેકેટમાં આર પ્લસ એચ। ઓકે, આ સૂત્ર મળશે આપણને। હવે આપણે સાદુરૂપ આગળ આપીએ, કારણ કે આપણને જે વસ્તુ રકમમાં જોઈતી હતી ને એ બધી મળી ગઈ છે, આપણી પાસે આર પણ છે અને એચ પણ છે, તો આપણે દાખલો છે તે આગળ ગણી શકીએ છીએ। તો જો અહીંયા મેં સૂત્ર મૂકી દીધું નળાકારનું કુલ પૃષ્ઠફળ, તો એનું સૂત્ર થશે 2πr બ્રેકેટમાં આર પ્લસ એચ, 2 તો બેઠા જ લખવાના, પાઈની વેલ્યુ તમને ખબર છે 22/7, જો અહીંયા મેં લખી દીધી 22/7, આર પણ તમને ખબર છે રકમ આપેલું છે ત્રિજ્યા, તો એ 7, હવે તમને એમ કીધું છે બ્રેકેટમાં આર પ્લસ એચ એટલે કે ત્રિજ્યા અને ઊંચાઈનો સરવાળો કરવાનો છે, એટલે આર મારી પાસે 7 છે પ્લસ એચ છે 3, તો હું 3 લખી દઉં। ઓકે, એટલે ટોટલ થશે અહીંયા જો મેં લખેલું છે 10, એટલા માટે ત્યાં આવી ગયા 10, હવે જે છેદ ઉડે તો એને ઉડાવવાના, નહીં ઉડે તો કંઈ નહીં, તો 7 જુઓ કેન્સલ થઈ જાય છે, અને અહીંયા વધે છે શું 2×22, ઓકે, તો 22 × 44 થશે, તો અહીંયા લખી દીધા 7 + 3 10, તો અહીંયા 10 લખી દીધા, 0 લગાવી દઈએ આને, એટલે થઈ જશે 440 મીટર સ્ક્વેર। તો જુઓ અહીંયા આપણને નળાકારનું પૃષ્ઠફળ મળી ગયું 440 મીટર સ્ક્વેર, તો એમ આપણે કહી શકીએ કે નળાકારની ટાંકી બનાવવા માટે આપણને કેટલા પતરાની જરૂર પડે, તો 440 મીટર પતરાની જરૂર પડે છે, આ તમને આઈડિયા આવી જાય જુઓ। ઓકે, આ તો આ સિમ્પલ દાખલો હતો, એક જ સૂત્ર મૂકીને તમારે આખો ફિનિશ કરવાનો હતો। હવે આપણે આગળ દાખલા ગણીએ, પ્રશ્ન નંબર 8 જુઓ। હવે પ્રશ્ન નંબર 8માં હું તમને એક્સપ્લેન કરી દઈશ કે કયું સૂત્ર યુઝ કરવાનું છે, આ દાખલો તમારે જાતે ટ્રાય કરવાની છે, જો નહીં આવડે ને તો જ આની અંદર તમારે ચેક કરવાનું છે કે રાઈટ છે કે રોંગ। તો જો હવે એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 સેન્ટીમીટર સ્ક્વેર છે, આ નળાકારને તેની ઊંચાઈ તરફથી
કાપીને 33 સેન્ટીમીટર પહોળાઈની એક લંબચોરસ આકારની સીટ બનાવવામાં આવે છે. તો લંબચોરસ સીટની પરિમિતિ શોધવી. ઓકે, આપણી પાસે નળાકાર હતો, એને આપણે કટ કરીએ છીએ અને એમાંથી આપણે લંબચોરસ આકારની શીટ બનાવીએ છીએ. તો હવે લંબચોરસની જે સીટ બનાવીએ છીએ એની પરિમિતિ કેટલી હશે આપણે એ શોધવાની છે. તો જો અહીંયા કે અહીં નળાકારને તેની ઊંચાઈ તરફથી કાપવામાં આવે તો લંબચોરસની પહોળાઈ આપણને મળશે. તો જો અહીંયા આપણે આવી રીતે આને કટ કરીએ, ઓકે, તો હવે આપણે કટ કરીએ તો બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, એની ઊંચાઈ થઈ જશે, આપણે આકૃતિમાં બતાવેલું છે, જુઓ અહીંયા અહીંયા તમને બતાવેલું છે કે બી બરાબર એચ થઈ જશે. ઓકે, અને ત્યાર પછી લંબાઈ જે છે એલ, એલ ઇઝ ઇક્વલ ટુ આ થઈ જશે 2πr. ઓકે, કારણ કે નળાકાર હતો એટલા માટે. ઓકે, હવે ત્યાર પછી તો આપણને એચ આપેલો છે રકમની અંદર 33 સેન્ટીમીટર, તો આપણે એ યુઝ કરી શકીએ છીએ. તો હું લખી શકું કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, આપણને રકમની અંદર જ આપેલું છે ક્ષેત્રફળ, 4224 સેન્ટીમીટર સ્ક્વેર. તમે એ જ લખી દીધું છે. હવે ત્યાર પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એનું સૂત્ર મને આવડે છે, શું થશે, 2πrh, કારણ કે એ તો આપણે કરેલા જ છે. તો હવે 2πrh થશે અને આની વેલ્યુ મને આપેલી છે તો મેં એમ જ લખી દીધી. હવે જુઓ, મેં એવું કીધું તમને કે 2πr એટલે શું થશે, એલ થશે, કારણ કે આપણે નળાકારમાંથી બનાવીએ છીએ એટલા માટે. તો એ એલ લખી દીધું, યાદ રાખજો. મેં જુઓ આગળ પણ તમને બતાવું હું, જો અહીંયા આપણે લખેલું છે આ કેટલું થઈ ગયું, 2πr એચ ઇઝ ઇક્વલ ટુ કે, અને બી ઇઝ ઇક્વલ ટુ એચ છે, તો એટલા માટે હું અહીંયા લખી શકું છું. હવે અહીંયા મેં એચ લખી દીધું 2πr, એટલે સોરી એલ લખી દીધું, એચ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે 33. ઓકે, મેં આકૃતિમાં હમણાં તમને બતાવ્યા. હવે ત્યાર પછી આ અહીંયા ગુણાકારમાં છે બરાબર ને, આ સાઈડ જશે તો એ ભાગાકારમાં જતા રહેશે. તો અહીંયા મેં કરી દીધા 4224 છેદમાં 33. ઓકે, હવે ત્યાર પછી આપણે ભાગાકાર કરશું બરાબર, 33 આપણે ભાગાકાર કરશું 33 ભાગ્યા 4224, તો આપણને એલ ઇઝ ઇક્વલ ટુ મળશે 128 સેન્ટીમીટર. એટલે અહીંયા લંબાઈ આપણને મળી ગઈ છે. હવે લંબાઈ મળી ગઈ એટલે આપણને પરિમિતિ પણ મળી જાય, કારણ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે યાદ કરજો, પરિમિતિ એટલે શું થશે, તો જેટલી તમને બાજુ અથવા તો સપાટી આપેલી છે એમનો સરવાળો કરી લેવાનો. તો જો લંબચોરસ શીટ હોય તો એમનું પરિમિતિનું સૂત્ર થશે 2 એલ + બી. ઓકે, તો એલ તમને આપેલું છે જે આપણને અહીંયા મળી ગયું 128, બી તો તમને રકમની અંદર બી ઇઝ ઇક્વલ ટુ એચ છે, એટલે એચ તમને 33 આપેલા છે, એટલા માટે આપણે અહીંયા લખી દઈએ 33. તો જો આની વેલ્યુ મેં મૂકી દીધી, 128 + 33 કરીએ તો આન્સર શું આવશે, 8 × 3 = 11 + 6 = 1. તો જો 161 અહીંયા આવી ગયા. ઓકે, આનો ગુણાકાર કરીએ, 161 × 2 કરીએ તો આન્સર આવશે 322 સેન્ટીમીટર. એટલે કે લંબચોરસની પરિમિતિ જે આપણને શોધવાની કીધેલી એ પરિમિતિ અહીંયા આપણને મળી જાય છે 322 સેન્ટીમીટર. તો આપણે લખી શકીએ કે લંબચોરસ શીટની પરિમિતિ 322 સેન્ટીમીટર થાય. ઓકે, હવે ત્યાર પછી દાખલા નંબર 9. એક રસ્તાને એક વખત સમતલ કરવા માટે રોલરને 350 વખત પરિભ્રમણ કરવું પડે છે. તમને ખબર છે જ્યારે રસ્તા બનાવવામાં આવે ત્યારે રસ્તા ઉપર રોલરને ફેરવવામાં આવે છે, તો એને સીધો કરવા માટે છે ને 750 વખત ફેરવવું પડે છે. હજુ જો રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર અને પહોળાઈ 1 મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, તો અહીંયા આપણને આપેલું છે, વ્યાસ આપ્યો છે અને મેં તમને સમજાવી દીધું છે કે જ્યારે આપણને વ્યાસ આપેલો હોય ત્યારે તેના પરથી આપણને ત્રિજ્યા મળી જાય છે. તો જો અહીંયા વ્યાસ છે તો વ્યાસના હું અડધા કરીશ એટલે મને મળી જશે ત્રિજ્યા. તો વ્યાસ છે અહીંયા, જો આવી રીતે નળાકાર છે ને, કારણ કે રોલર ફેરવીએ તો આખો એ વ્યાસ હોય, એને અડધા કરી દઈએ તો આપણને ત્રિજ્યા મળી જાય. એટલે આપણે 84ના અડધા કરી દઈએ તો આપણને મળશે 42, એટલે કે r ઇઝ ઇક્વલ ટુ મારી પાસે કેટલા આવ્યા, 42 સેન્ટીમીટર. હવે પહોળાઈ આપણને આપેલી છે મીટરમાં, હવે 1 સેન્ટીમીટરમાં છે અને 1 મીટરમાં, તો એવું તો નહીં ચાલે. આપણે દાખલો, કોઈ પણ દાખલો ગણવાની શરૂઆત કરીએ ને તો બંને યુનિટ જે છે ને એ સરખા હોવા જોઈએ, કાં સેન્ટીમીટર હોવા જોઈએ અથવા તો મીટર હોવા જોઈએ. તો અહીંયા આપણી પાસે સેન્ટીમીટર છે ત્રિજ્યા, તો આપણે ઊંચાઈને અને પહોળાઈને
આપણે શું કરી દઈએ, સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ, તો આપણે 1 મીટર ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ 100 સેન્ટીમીટર. તો જો અહીંયા મેં એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દીધા છે. હવે ત્યાર પછી રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે રોલ હોય, રોલ તો એ કેવું હોય, નળાકાર જ દેખાય આપણને આવી રીતે, ઓકે, આડું કરી એને, તો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખી દેવાનું. તો એ તો આપણી પાસે છે જ, નળાકારનું કયું છે, 2πRh. આપણી પાસે આર પણ છે અને એચ પણ છે, તો આપણે વેલ્યુ લખી શકીએ. યસ, તો હું લખી દઉં 2 = 2, પાઈ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 22/7, આર પણ મારી પાસે છે 42, કારણ કે વ્યાસના અડધા કર્યા એટલે આપણને ત્રિજ્યા મળી ગઈ હતી, અને એચ ઇઝ ઇક્વલ ટુ પણ મારી પાસે છે 100 સેન્ટીમીટર. ઓકે, જો એ આપણે આગળ શોધેલા છે, મીટરમાં આપેલો હતો, એને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરેલા છે, તો આપણને આ મળી ગયું. હવે છે દુડાડીએ, તો 6 × 7 = 42 થશે. હવે જેટલું વધેલું છે એટલું લખી દઈએ આપણે. તો જુઓ અહીંયા 2 એમના એમ જ લખી દઈએ, 22 એમના એમ લખીએ, 6 અને આ 100, અને ત્યાર પછી સાદું રૂપ આપીએ આપણે. તો 2 એમના એમ જ લખેલા છે, 22 × 6 કરીશ એટલે 132 મેં લખેલા છે, અને 100. તમે જે રીતે છેદ ઉડાડો, સાદું રૂપ આપો, એ રીતે ચાલે. અને આનો હું ગુણાકાર કરીશ એટલે મારી પાસે આવશે 26,400 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, આ સેન્ટીમીટરમાં છે. હવે જો એને મીટરમાં આપણે કન્વર્ટ કરવા હોય તો શું લખવું પડશે, છેદમાં 100 લખવા પડે, પણ અહીંયા ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર છે. ઓકે, તો એને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો એક વાર કન્વર્ટ કરીએ તો 100, પણ અહીંયા 2 વાર છે સ્ક્વેર એટલે, તો છેદમાં કેટલા લખવા પડશે, 100 × 100, એટલે મેં ડાયરેક્ટ અહીંયા લખી દીધું છે. તો જુઓ અહીંયા મેં ડાયરેક્ટ લખી દીધું છે, કેટલા લખેલા છે ડાયરેક્ટ, 10,000 લખેલા છે. શા માટે મેં 10,000 ડાયરેક્ટ લખેલા છે એ તમને હવે આઈડિયા આવી ગયો હશે, કારણ કે સેન્ટીમીટર સ્ક્વેર છે અને મીટરમાં કન્વર્ટ કરવું છે, તો મીટર 2 વાર છે એટલા માટે આપણે 100 × 100 કરેલા છે. તો જો આ 0,0 તો કેન્સલ થઈ જશે, છેદમાં 100 વધેલા છે. જો તો ઉપર કેટલા છે, 266 અને છેદમાં 100, તો 1 અને 2 0 છે, તો 2 પોઈન્ટ ખસી જાય, એટલે કે અહીંયા 1 અને 2, તો 2 પોઈન્ટ ખસી જાઓ એટલે મારો આન્સર આવશે 2.64 મીટર સ્ક્વેર. ઓકે, એ આવી ગયો. તો અહીંયા આપણે એમ લખી શકીએ કે રોલર એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે 2.64 મીટર સ્ક્વેર જેટલો રસ્તો સમતલ રહે. હવે એવું કીધું છે કે 750 પરિભ્રમણ માટે કેટલા રસ્તાનું ક્ષેત્રફળ કેટલું હશે, તો આપણે જે આન્સર આવેલો છે એને ગુણ્યા 750 કરી દઈએ એટલે આપણને આન્સર મળી જશે. કેટલો મળશે આન્સર આપણને, તો 1980 મીટર સ્ક્વેર મળશે, ગુણાકાર કરશું એટલે. તો આપણને એ ખબર પડી જાય કે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું હશે, તો 1980 મીટર સ્ક્વેર મળશે. ઓકે, ત્યાર પછી દાખલા નંબર 10. હવે જુઓ 10 પણ એકદમ સિમ્પલ છે. પહેલાં હું રકમ સમજાવી દઉં છું તમને કે એક કંપની તેના દૂધ પાવડરને એવા નળાકાર ડબ્બામાં પેક કરે છે કે જેનો વ્યાસ 14 સેન્ટીમીટર અને ઊંચાઈ 20 સેન્ટીમીટર હોય. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કંપની ડબ્બાની વક્ર સપાટી પર ફરતે લેબલ લગાવે છે. જો આ લેબલ નળાકારના શીર્ષ અને તળિયા બંનેથી 2 સેન્ટીમીટર દૂર ચોંટાડવામાં આવતું હોય તો લેબલનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આપણે લેબલ લગાવવાનું છે અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં આપણે શું કરશું, ડબ્બા માટે આપણને જે આપેલું છે એ આપણે લખી લઈએ. ઓકે, તો રકમની અંદર જ ડબ્બા માટે આપણને આપેલું છે એ લખીએ. તો જુઓ ઊંચાઈ h આપેલી છે 20 સેન્ટીમીટર, તો એ લખી લઈએ. વ્યાસ આપેલો છે આપણને, વ્યાસ પરથી ત્રિજ્યા મળી જાય, ત્રિજ્યાના અડધા કરીએ એટલે આપણને મળી જશે વ્યાસ. તો ત્રિજ્યા 14 છે, છેદમાં 2 લખીએ એટલે આપણને મળશે 7 સેન્ટીમીટર. તેવી જ રીતે લેબલની ઊંચાઈ આપણે શોધીએ, તો એ ડબ્બાની ઊંચાઈ જે છે, જો લેબલની ઊંચાઈ આપણે શોધવી હોય તો આપણે શું કરવું પડે, તો તેની અંદર આપણે ડબ્બાની ઊંચાઈ લખવી પડે માઇનસ આપણે જે એની ઊંચાઈ જે છે બંને સાઈડથી થોડું થોડું જગ્યા રાખવાની છે ને, -2 - -2 કરવા પડે. તો એ -2 કરશો એટલે આપણો આન્સર આવશે 16 સેન્ટીમીટર, એટલે કે લેબલની ઊંચાઈ કેટલી થશે 16 સેન્ટીમીટર, અને ત્રિજ્યા તો આપણને આપેલી જ છે 7 સેન્ટીમીટર, જે આપણે શોધી દઈએ. ઓકે, હવે ત્યાર પછી આપણે ક્ષેત્રફળ લખી શકીએ. લેબલનું ક્ષેત્રફળ બરાબર નળાકાર ડબ્બાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારનું છે 2πRh, 2 પણ આપણી પાસે છે, પાય 22/7, આર એટલે ત્રિજ્યા અને એચ એટલે ઊંચાઈ 16, 7 7 કેન્સલ. ઓકે, તો અહીંયા થશે
जुओ 16 × 32 करी दीधा है मैं अँ 22 × 22 लखी दीधा है तो 704 सेंटीमीटर स्क्वेर अँ आपने मैसे लेबल कुल क्षेत्रफल। ओके એટલે અહીંયા આપણો આ દાખલો છે તે ફિનિશ થઈ જાય છે। હવે તમારે વ્યવસ્થિત રીતે પીડીએફ જોઈ લેવાની છે પહેલાં અને ત્યાર પછી બધા દાખલા પાકી બુકમાં એકવાર અને રફ બુકમાં એકવાર લખી અને આની પ્રેક્ટિસ કરવાની છે। તો જુઓ હું તમને પીડીએફ આખી બતાવું છું। રકમ અને આકૃતિ બંને વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની છે અને રકમ પણ પાકી બુકમાં લખવાની છે કમ્પલસરી। તો જો આ દાખલા નંબર 5 થી આ પીડીએફ પણ હું તમને શેર કરીશ। તમારે જો આમાંથી લખવું હોય તો વિડીયો સ્ટોપ કરીને આમાંથી લખી લેવાનું, નહીં તો પછી પીડીએફ આવશે તમારી પાસે।